नमस्कार विद्यार्थी मित्रों, हूँ साबड़िया कुलदीप। श्री ज्ञान ज्योत एजुकेशन चैरिटेबल ट्रस्ट द्वारा संचालित श्री दक्षिणामूर्ति विद्या मंदिर ने आ यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करूँ छू। तो आज धोरण पांच विषय गणित गंमत अने विषयांक छे दसमो अने सोमो भाग, जेमा आपणे अत्यारे पूरक स्वाध्याय जोता हता। चलो एमा आपणे आगळनो दाखलो नंबर पांच करेलो हतो, एना उपरथी ने दाखला नंबर छ छे, जेमा शुं कहे छे के गुणाकार करो। तमने संख्याओ आपेली छे, तेमा तमारे गुणाकार करीने लखवाना छे। चलो अहींया एक कोष्टक आपेलू छे, क्रम छे ए बी सी डी ई, एटले के पांच रकम आपेली छे। दशांश में छे 2.7, 3.06, 0.519, 18.25, 3.007 આવી રકમ તમને આપેલી છે। ચલો હવે આપણે શરૂઆત કરીએ, તો આ જે a છે એના ગુણ્યા 2.7 ગુણ્યા 10 કરશું તો અહીંયા જવાબ શું આવશે। આગળના લેક્ચરમાં જોઈ ગયા હતા આપણે કે જ્યારે ગુણાકાર કરતા હોય, ગુણાકાર કરતી વખતે દશાંશ કઈ બાજુ ખસશે, જમણી તરફ ખસશે। આ તમારે યાદ રાખવાનું છે, જમણી તરફ શું થશે, ખસશે ગુણાકાર કરતા હોય ત્યારે। તો ચલો અહીંયા લખેલું છે 2.7, એના ગુણ્યા 10 કરશું તો પોઈન્ટ કઈ બાજુ જશે, જમણી તરફ, એટલે કે 7 ની પાછળ। તો 7 ની પાછળ જશે તો તે સંખ્યા કેવી થઈ જશે, પોઈન્ટ વગર થઈ જશે, કારણ કે 7 ની પાછળ બીજું કંઈ આપેલું નથી। તો શું થઈ જશે, 27, ખબર પડી। ચલો પોઈન્ટ છે એ 7 ની પાછળ જશે એટલે સંખ્યા શું થઈ જશે, 27 થઈ જશે, પોઈન્ટ વગરની। ચલો એ જ સંખ્યા છે એના ગુણ્યા 100 કરશું, ચલો 100 કરશું એટલે શું થશે, તો પોઈન્ટ ક્યાં જશે, 7 ની પાછળ, અને એની પાછળ તો હજી એક પાછળ જશે એટલે શું થશે, તો 270 થઈ જશે, ખબર પડી। કેટલા થશે, 270। કેમ એવું થયું, તો જો એક 0 હતો એ પોઈન્ટ નીકળી ગયો અને બીજો 0 આની પાછળ લાગશે। ચલો થઈ ગયું, હવે આગળ જોઈએ 3.06, એના ગુણ્યા 10 કરવી એટલે પોઈન્ટ ક્યાં ખસશે, એક એકમ જમણી તરફ એટલે કે 0 ની પાછળ, એટલે શું થશે, 30.6। ચલો હવે જો 100 વડે ગુણશું તો અહીંયા હતો, 100 વડે ગુણશું તો 2 એકમ ફેંકવા પડે એટલે શું થઈ જશે, 306। આ આપણો જવાબ રહેશે, કારણ કે 100 વડે ગુણવી તો 100 માં 2 મીંડા આવે એટલે કે 2 એકમ પોઈન્ટને ખસેડવો પડે। તો પોઈન્ટ 0 ની આગળ હતો, હવે ક્યાં જતો રહેશે, 6 ની પાછળ, 6 ની પાછળ છે એટલા માટે આપણે શું લખશું, 306। ચલો 0.519, 0.519 એના ગુણ્યા 10 કરશું એટલે પોઈન્ટ 1 એકમ આગળ ખસશે દશાંશ ચિહ્ન એટલે શું થઈ જશે, 5.19। પોઈન્ટ ક્યાં જતો રહ્યો, 5 ની જમણી તરફ। ચલો હવે તો અહીંયા પોઈન્ટ છે, 100 વડે ગુણશું તો પોઈન્ટ કેટલા એકમ ખસશે, 2, એટલે હવે શું થઈ જશે, 51.9। અહીંયા ક્યાં હતો, 5 ની આગળ, 100 વડે ગુણવી એટલે 2 0 આવેલા છે, 5 અને 1, એટલે ક્યાં જતો રહેશે, 1 ની પાછળ। ચલો એની પછી છે 18.25, એના ગુણ્યા 10 કરો, પોઈન્ટ અહીંયા છે, પોઈન્ટ ક્યાં જતો રહેશે, 2 ની પાછળ, થઈ ગયું। બસ આવી રીતે સહેલું છે। ચલો હવે 2 0 વડે એટલે કે 100 વડે ગુણશું તો પોઈન્ટ અહીંયા છે, જમણી તરફ 2 એકમ ખસશે પોઈન્ટ એટલે ક્યાં જતો રહેશે, સૌથી પાછળ, એટલે જવાબ શું આવી જશે, 1825। પેલા ક્યાં હતો, અહીંયા, અને હવે ક્યાં આવતો રહેશે, 25 ની પાછળ। તો 25 ની પાછળ કોઈ સંખ્યા લખેલી નથી એટલે પોઈન્ટ ના લખવી તો ચાલે। ચલો એની પછી છે 3.007, 3.007 એના ગુણ્યા કરવાના છે 10, 10 એટલે કે 10, તો જમણી તરફ ખસવાનું છે કેટલા એકમ, 1, તો જવાબ શું આવશે, 30.07। ચલો 30.07, હવે આ સંખ્યાને 100 વડે ગુણશું તો 2 એકમ ખસવું પડે એટલે કે 1 અને 2, તો આની પાછળ 300.7 આવો જવાબ આવશે, ખબર પડી। ચલો હજી ફરીવાર એકવાર કરી દઈએ, દાખલા નંબર છે 6, શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે, તમને રકમ આપેલી છે, એના ગુણ્યા 10 કરો તો શું જવાબ આવે એ તમારે અહીંયા લખવાનો છે, એના ગુણ્યા 100 કરો તો શું જવાબ આવે એ તમારે અહીંયા લખવાનો છે। આપણે એક નિયમની માહિતી આપી દઈએ કે ગુણાકાર જ્યારે કરતા હોય દશાંશ ચિહ્નના સંખ્યાનો, ત્યારે દશાંશ ચિહ્ન કઈ બાજુ જશે, જમણી તરફ ખસશે, ક્યારે, જ્યારે 10 કે 100 વડે ગુણવાના હોય ત્યારે। ચલો તો પહેલા આપણે 10 વડે ગુણેલા છે તો 2.7
पॉइंट क्या है सात नी आगळ हवे दस वडे गुणशु तो पॉइंट क्या जतो रहेशे जमणी तरफ एटले के आ जमणी तरफ थयुं तो जमणी तरफ सात नी पाछळ एक अंक ठेकशे एटले के सत्यावीस नी पाछळ जतो रहेशे सत्यावीस नी पाछळ कोई रकम हती नहीं एटले आपणे सत्यावीस लखी दीधा खबर पड़ी गई। चलो एनी पछी सत्यावीस जो सत्यावीस थई गया तो एक जीरो वडे गुण्या तो केटला थया था सत्यावीस तो आनी पासे केटला जीरो हता बे तो एक जीरो वडे गुण्या त्यारे सत्यावीस थया हजी एक जीरो वडे गुणवी एटले जवाब शुं थई जशे 270 एटला माटे 2.7 गुण्या 100 कर्या तो शुं जवाब आव्यो 270। चलो एवुं आगळ जोईए 3.06 एना गुण्या 10 वडे गुणशुं तो शुं थशे एक एकम पॉइंट खसीने आगळ जतो रहेशे जीरो नी आगळ हतो जीरो नी पाछळ जतो रहेशे 30.6। चलो 100 वडे गुणशु तो 100 वडे बे एकम फेकशे एटले के शुं थई जशे 306। केम एवुं थयुं तो अहींया बे ज आंकड़ा हता तो 100 वडे गुणी तो बे एकम फेंकी जाय एनी पाछळ कंई आवतुं नथी एटले 306। आगळ जोईए 519 0.519 लखेलुं छे एना गुण्या 10 करवानुं એટલે એક એકમ ઠેકે 5.19 હવે આગળનો જીરો લખવાનો આવતો નથી। ચલો 5.19 આ જ સંખ્યાને જો 100 વડે ગુણવામાં આવે તો બે એકમ ઠેકશે એટલે કે 5 અને 1 અહીંયા આવતું રહેશે તો 51.9। ચલો 18.25 ને 10 વડે ગુણો એક એકમ જતો રહેશે 182.5 100 વડે ગુણો એટલે કે બે એકમ ઠેકી જાય તો 1825। 3.007 एना गुणिया 10 करो एक एकम ठेक से 30.7 एज संख्या ने फरी 100 वडे गुणो बे एकम ठेक से पॉइंट अहीं थी अहीं आवतो रहेशे एटले के 300.7। चलो अहीं तमारो दाखला नंबर 6 पूरो थाय छे। आगळ जोईए तो आगळनो दाखलो छे भागाकार करो। दाखला नंबर 6 छे जेमा छे भागाकार करो तो जो गुणाकार करती वेळाए आपणे कई बाजू खसता हता जमणी तरफ खसता हता तो हवे भागाकार करशु तो कई बाजू खसवू पड़शे आपणे डाबी तरफ खसवू पड़शे हवे पॉइंट कई बाजू जशे डाबी तरफ तो आ पण तमारे याद राखवानुं छे भागाकार करती वखते दशांश डाबी तरफ खसशे। चलो ई वस्तु तमारे याद राखवानी छे तो हवे आगळनो एक कोष्टक छे ते जोईए शुं कहे छे क्रम पछी छे संख्या भाग्या लखेलुं छे 10 अने भाग्या लखेलुं छे 100 तो जे ऊपरनो दाखलो हतो एमां आपणे गुणाकार करता हता હવે આપણે શું કરવાનું આવશે ભાગાકાર કરવાનો આવશે। ચલો એમાં સંખ્યા છે એ બી સી ડી અને ઈ 5389 0.8 0.92 અને 4.532 આવી સંખ્યા આપેલી છે। ચલો હવે કરીએ આગળ તો શું કરવાનું છે ભાગ્યા 10 કરવાના છે તમારે આ લાઈન યાદ રાખવાની છે આગળના દાખલામાં આપણે જમણી તરફ ખસતા હતા જ્યારે ભાગાકાર લખ્યું હોય ત્યારે કઈ બાજુ ખસશો ડાબી તરફ। ચલો 5 માં કોઈ દશાંશ આપેલો નથી પરંતુ 10 વડે ભાગવી એટલે શું થાય 5 ના છેદમાં 10 તો 5 ના છેદમાં 10 થાય તો તમને ખબર પડી જાય એને કેવી રીતે લખાય 0.5। કેમ એવું થયું તો જો 5 ના છેદમાં 10 હતા અને બીજી વસ્તુ યાદ રાખો કે પોઈન્ટ ક્યાં હોય સૌથી પાછળ જ્યારે ના લખેલો હોય ત્યારે ક્યાં હોય સૌથી પાછળ કઈ બાજુ ખસવાનું છે ડાબી બાજુ કેટલા જીરો હતા 1 કેટલા આંકડા આપણે ઠેકશું 1 એટલે કે 5 ની આગળ પોઈન્ટ આવતો રહેશે એટલે 0.5 ખબર પડી ગઈ। ચલો હવે જો 5 ના છેદમાં લખેલું હોય 100 તો કેટલા એકમ ઠેકવું પડે 2 પરંતુ આપણી પાસે છે કેટલા એક જ છે તો આપણે પહેલા 5 લખશું પછી બીજો મૂકશું 0 અને હવે પોઈન્ટ મૂકશું એની આગળ 0 આ 0 આપણે વધારાના મૂકેલા છે 0.05 જો બે એકમ પછી પોઈન્ટ આવી ગયો સૌથી પહેલા ક્યાં હતો તો અહીંયા પાછળ હોય જે આપણને દેખાતો નથી લખેલો જ નથી કારણ કે હોય નહીં તો હવે બે એકમ ઠેકી દીધા કેટલા હતા 100 એટલા માટે ચલો 389 ભાગ્યા તમે 10 કરશો
એટલે કે એક એકમ ડાબી તરફ ખસશે અહીંયા હોય અને એક એકમ આગળ આવશે એટલે શું થઈ જશે 38.9 એ જ સંખ્યામાં જો તમે બે એકમ ઠેકાડશો તો અહીંયા સૌથી પાછળ હોય એક અને બે તો શું થઈ જશે 3.89 ખબર પડી આગળનો દાખલો જોઈએ 0.8 છે એમાં પોઈન્ટ છે અહીંયા ચલો એના છેદમાં તમે 10 કરશો તો શું થશે તો ડાબી તરફ ખસવાનું છે કેટલા એકમ તો એક જીરો છે એટલે એક એકમ પોઈન્ટ અહીંયા જતો હજી એક આગળ જશે એટલે શું થઈ જશે 0.8 એટલે કે 0.08 ચલો 100 વડે ભાગશો તે સંખ્યાને તો શું થશે તો થશે 0.008 થઈ ગયું ચલો અહીંયા લખેલા છે 0.92 10 વડે ગુણું ભાગશું એટલે 10 કે 0 ક્યાં જતો રહેશે આગળ એટલે કે 0.092 એ આપણો જવાબ રહેશે જો એ જ સંખ્યાને 100 વડે ગુણશો તો શું થશે તો 0.0092 થઈ ગયું ચલો આગળની સંખ્યા છે 10 વડે ભાગશું પોઈન્ટ ડાબી તરફ આવશે એટલે કે 0.4532 થઈ ગયું 100 વડે ભાગશું તો શું થશે તો 0.04532 આવી રીતે લખવાનું આવશે ચલો અહીં તમારો દાખલા નંબર 6 પૂરો થાય છે તમારા હોમવર્કમાં આજે જેટલું પણ આપણે ચલાવેલું છે એ તમારે ચલાવેલું ફરીવાર લખવાનું છે ચલો મળીશું આગળના લેક્ચરમાં જય હિન્દ જય ભારત